કિંજલ દવેનો કાર્યક્રમનું પણ આજે 9:30 વાગે યોજાશે. આ મેળામાં લોકો સ્વચ્છતા જાળવે, પોતાનો કચરો કચરા ટોપલીમાં નાખે અને શક્ય હોય ત્યાં સુધી આડોઅવળો કચરો ના નાખે. ટ્રસ્ટ દ્વારા અહીંયા સફાઈ માટે માણસોની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ લોકો સ્વયં સ્વચ્છતા જાળવે એવી સૌને અપીલ છે. આમ તો આ મેળાનો શુભારંભ જ સ્થાનિક લોકોનું મનોરંજન સાથે નાના વેપારીઓને રોજગારી મળે એ માટેનું હતું. હાલ પણ લગભગ 7 થી 9 લાખ લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે અને આપણે જોઈએ તો 500થી વધારે લોકો અહીંયા જુદા જુદા ધંધાઓ વગેરે કરી અને રોજગારી મેળવતા હશે. તાજેતરમાં જ મહા વાવાઝોડા બાદ જે આપણો કાર્તિક પૂર્ણિમાનો પરંપરાગત મેળો કારતક સુ 11 થી ચાલુ થતો હતો એ આપણે પાછો લઈ જવો પડ્યો, પણ 1955થી કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ થયેલો આ કાર્તિક પૂર્ણિમાનો મેળો આપણે પાછો યોજી શક્યા અને આજે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને વાવાઝોડા ગયા પછી લોકો સ્થાનિક પબ્લિક આ મેળાની રાહ જોતી હતી અને વાતાવરણ ક્લિયર થતાં આપણા આ મેળો યોજી શક્યા છે. 5 દિવસ આ મેળો યોજાશે. કારતક સુદ 14 એટલે આજથી 11 તારીખથી શરૂ કરી અને 15 નવેમ્બર સુધી આ મેળો ચાલશે. કાર્તિક પૂર્ણિમાના આ મેળામાં 150 જેટલા અલગ અલગ ખાણીપીણી પ્રદર્શન કમ વેચાણના સ્ટોલ છે. ખાસ કરીને મેળાનું આકર્ષણ એટલે ઇન્ડેક્સી ગુજરાત સરકાર તેમજ મહિલા વિકાસ વિભાગનો પણ એક સ્ટોલ છે અહીંયા, એના પણ 50થી વધારે સ્ટોલ છે કે જેમાં ગુજરાતભરના હાથ બનાવટની બધી વસ્તુઓનું વેચાણ થાય છે અને મોટી સંખ્યામાં લોકો આ સ્ટોલની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને સાબરમતી જેલના ભજીયા એ પણ એક મોટું આકર્ષણ છે આ મેળાનું. તે સિવાય પણ ઘણી વિવિધ આઇટમો આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર છે. આ વખતે જે ભૂત બંગલો કહે છે, સ્કેરી હાઉસ, જે પ્રથમવાર મેળામાં જોવા મળ્યું છે, મનોરંજનના સાધનો તેમજ 5 દિવસ આ મેળામાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ ધાર્મિક મેળાઓ પૈકી કાર્તિકી પૂર્ણિમા મેળો જે સોમનાથનો મેળો છે, સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સદભાવના ગ્રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વખતે પણ યોજવામાં આવ્યા છે. જેમ આપે કીધું, હાલમાં 1 નહીં 2 નહીં 3 વાવાઝોડું લગભગ આવવાની શક્યતા હતી, પણ ભગવાન સોમનાથની કૃપાથી વાવાઝોડું આવ્યો નથી અને એના કારણે તારીખમાં પણ થોડું વિલંબ થયું, પણ હવે તમામ પ્રકારની વિઘ્ન બાધાઓ પૂરી થઈ ગઈ છે અને આપણે ખૂબ જોશથી આ મેળાનું આપણે આયોજન કર્યું છે. મેળાની અંદર આપ જોઈ રહ્યા છો કે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે, ખાણીપીણીની ઘણી બધી સ્ટોલ્સ છે અને વેચાણ માટે પણ ઘણી બધી સ્ટોલ્સ છે. એટલે જાહેર પબ્લિકને મારી અપીલ છે કે લોકો અહીંયા આવે, મેળાનું મજા માણે, ભગવાન સોમનાથની પણ પ્રાર્થનામાં આવે. ધન્યવાદ.